લગભગ ઓલરેડી બધા આવી ગયા છે. ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ગઈકાલ આપણે મેલેરિયા પેરેસાઇટનું લાઈફ સાયકલ વિશે જોયું, એનો વિડીયો પણ જોયો અને ડિસ્કસ પણ કર્યું. આજે બુક થ્રુ જઈશું આપણે. બુક અહીંયા આગળ ડિસ્પ્લે થશે, તમારી પાસે બુક નહીં હોય તો ચાલશે, હું અહીંયાથી બુક ડિસ્પ્લે કરું છું. તો એ બુક થ્રુ આપણે જઈશું અને લાઈન ટુ લાઈન સમજવાની કોશિશ કરીશું કે ચેટર્જીમાં શું આપેલું છે, બુકમાં શું આપેલું છે. કેડી ચેટર્જી પેરાસાઇટોલોજી છે, તો આજે હ્યુમન સાયકલ લાઈન ટુ લાઈન આપણે જોઈ લે હ્યુમન સાયકલમાં શું લખેલું છે. હ્યુમન સાયકલ અને મોસ્કિટો સાયકલ આપણે બુક થ્રુ જઈશું અને એ તમારે તૈયાર કરવાનું છે એક્ઝામની અંદર. 90% કેસની અંદર જેટલા બી તમે યુનિવર્સિટીના પેપર જોશો ને, તેમાં મેલેરિયા પેરાસાઇટ પૂછેલું છે. અને પ્રેક્ટિસની અંદર મેલેરિયા આપણને આવડવું જરૂરી પણ છે, કારણ કે મેજોરિટી શું છે કે મેલેરિયા આપણા બધા પેશન્ટો મેલેરિયાના વધારે આવતા હોય છે. મેલેરિયા અને ડાયરિયા, ડાયરિયા તો ઓલરેડી એન્ટીવાયરલ હિસ્ટોરિક આપણે ચાલી ગયું, હવે આની અંદર જોઈએ બુકની અંદર શું લખેલું છે તે. નાવ લેટ અસ સ્ટાર્ટ. નાવ હ્યુમન સાયકલ સ્ટાર્ટ્સ વિથ ધ ઇન્ટ્રોડક્શન ઓફ સ્પોરોજોઇટ્સ બાય ધ બાઇટ ઓફ એન ઇન્ફેક્ટેડ એનોફિલિન મોસ્કિટો. એટલે જ્યારે મોસ્કિટો બાઇટ કરશે ત્યારે એનું જે પ્રોબોસિસ ઇન્સર્ટ કરશે ત્યારે એ સલાઈવા છોડશે, બ્લડ ક્લોટ ના થઈ જાય એના માટે. તો એ સમયે સલાઈવરી ગ્લેન્ડની અંદર સ્પોરોજોઇટ હશે, તો સ્પોરોજોઇટ ડાયરેક્ટ બ્લડમાં એન્ટર થશે. તો ઇટ હ્યુમન સાયકલ કમ્પ્રાઇઝિસ 4 સ્ટેજીસ, પ્રી એરિથ્રોસાયટિક સિઝિયોગોની અથવા એનું બીજું નામ છે પ્રાઇમરી એક્ઝો એરિથ્રોસાયટિક સિઝિયોગોની. બીજો સ્ટેજ છે એરિથ્રોસાયટિક સિઝિયોગોની, ત્રીજો સ્ટેજ છે ગેમેટોગોની, અને ચોથો સ્ટેજ છે પોસ્ટ એરિથ્રોસાયટિક સિઝિયોગોની અથવા તો એક્ઝો એરિથ્રોસાયટિક સિઝિયોગોની. તો પ્રી એરિથ્રોસાયટિક સિઝિયોગોની કેવી રીતે સ્ટાર્ટ થશે, તો ઇટ કમ્પ્રાઇઝિસ ફોલોઈંગ સ્ટેજીસ. એમાં પહેલો સ્ટેજ જોઈએ છે આપણે પ્રી એરિથ્રોસાયટિક સિઝિયોગોની, અથવા તો એનું બીજું નામ છે પ્રાઇમરી એક્ઝો એરિથ્રોસાયટિક સિઝિયોગોની. સ્પોરોજોઇટ ડઝ નોટ ડાયરેક્ટલી એન્ટર ઇન્ટુ અ આરબીસી. જ્યારે સ્પોરોજોઇટ ઇન્જેક્ટ કર્યા તો ડાયરેક્ટ એ બ્લડમાં આરબીસીમાં જાય નહીં. સ્પોરોજોઇટ ડઝ નોટ ડાયરેક્ટલી એન્ટર ઇન્ટુ ધ આરબીસી ટુ સ્ટાર્ટ ઇઝ એરિથ્રોસાયટિક સિઝિયોગોની, બટ અન્ડરગોઝ અ ડેવલપમેન્ટલ ફેઝ ઇનસાઇડ ધ ટીસ્યુ ઓફ ધ મેન. ધીસ ફેઝ ઓફ ડેવલપમેન્ટ હેઝ બીન રિફર્ડ ટુ એઝ અ પ્રી એરિથ્રોસાયટિક સિઝિયોગોની એન્ડ કન્સિસ્ટ ઓફ ઓનલી વન જનરેશન ઓફ પ્રી એરિથ્રોસાયટિક સિઝોન્ટ. એક પેઢી જેને કહેવાય, વન જનરેશન એટલે એક પેઢી કહેવાય. તો આરબીસીમાં દાખલ થતા પહેલા એ બોડીમાં લીવરની અંદર જઈ અને એ આખું એક પેઢી જનરેટ કરે છે, એને કહેવાશે એરિથ્રોસાઇટમાં દાખલ થતા પહેલા છે, એટલા માટેનો શબ્દ વપરાય છે પી એરિથ્રોસાયટિક. અને અહીંયા સિઝિયોગોની એટલા માટે શબ્દ વાપરે કારણ કે સિઝોન્ટ બને છે, કારણ કે એમાં મલ્ટીપલ ફિશન થાય છે અને મલ્ટીપલ ફિશન થયા પછી એક આખું જે મોટું સ્ટ્રક્ચર બને સિઝોન્ટ કહીએ અને સિઝોન્ટ રપ્ચર થાય તો એકમાંથી અનેક પેરાસાઇટ નીકળે. અહીંયા બાઇનરી ફિશન નથી પણ મલ્ટીપલ ફિશન છે અને એ આરબીસીમાં જતા પહેલા લીવરમાં થાય છે, એટલા માટે એને કહેવાય છે પ્રી એરિથ્રોસાયટિક સિઝિયોગોની. તો ધીસ ફેઝ ઓફ ડેવલપમેન્ટ હેઝ બીન રિફર્ડ ટુ એઝ પ્રી એરિથ્રોસાયટિક સિઝિયોગોની એન્ડ કન્સિસ્ટ ઓફ ઓનલી વન જનરેશન ઓફ ધ પ્રી એરિથ્રોસાયટિક સિઝોન્ટ. એક પેઢીના બધા પેરાસાઇટ બહાર નીકળશે, હવે એ પેઢીમાંથી ફરી પાછી બીજી પેઢી તો સેકન્ડ જનરેશન કહેવાય અને પછી ત્રીજી પેઢી આવે તો થર્ડ જનરેશન કહેવાય. એટલે ફર્સ્ટ જનરેશન એટલે પહેલી પેઢી, એટલે કે જે પેરાસાઇટ લીવરમાં દાખલ થયા છે એ લીવરની અંદર જ મલ્ટીપ્લાય થઈને વધશે અને એનો આખું એક ગ્રુપ બહાર પાડશે અને કહેવાશે ફર્સ્ટ જનરેશન ઓફ ધ પેરાસાઇટ. ધ સાયકલ લાસ્ટ એપ્રોક્સિમેટલી 8 ડેઝ ઇન અ પી વાયવેક્સ. પ્લાઝ્મોડિયમ વાયવેક્સની અંદર લીવરની અંદર 8 દિવસની અંદર સાયકલ પૂરું થશે. પી ફાલ્સિફેરમની અંદર 6 દિવસ છે અને 9 દિવસ છે પી ઓવેલીની અંદર. The pre-erythrocytic syzygoni occur inside the parenchymal cell of the liver. આપણે ઓલરેડી જોઈ ગયા કે લીવરની અંદર આ પેરાસાઇટ પહોંચી જાય છે અને ત્યાં આગળ એ મલ્ટીપ્લાય થશે. અને 6 દિવસ પી ફાલ્સિફેરમમાં, 8 દિવસ પી વાયવેક્સમાં અને 9 દિવસ પી ઓવેલીમાં રહ્યા પછી, લીવરમાં રહ્યા પછી એમાંથી મલ્ટીપલ ફિશન થયા પછી જે બહાર નીકળશે એને શું કહીશું આપણે, મિરોજોઇટ્સ. ધ લિબરેટેડ મિરોજોઇટ્સ આર કોલ્ડ ક્રિપ્ટોજોઇટ. ક્રિપ્ટોજોઇટ પણ શબ્દ વપરાશે એના માટે. તો મિરોજોઇટ 2 પ્રકારના છે, માઇક્રો અને મેક્રો. ધ સ્મોલર વન ઇઝ અ માઇક્રો મિરોજોઇટ એન્ટર ધ સર્ક્યુલેશન એન્ડ ધ લાર્જર વન દેટ ઇઝ મેક્રો મિરોજોઇટ રી એન્ટર ઇન ટુ ધ અનધર લિવર સેલ. બાજુનો જે લિવર સેલ હશે એની અંદર એન્ટર થશે અને એ ફરી પાછા 8 દિવસ
6 દિવસ અને 9 દિવસ ડિપેન્ડિંગ ઓન ધ સ્પીસીસ એ અંદર રહી અને પાછો વધશે, જે મેક્રોમીરોઝોઇટ છે. એના કારણે એક્ઝોએરિથ્રોસાઇટિક સિઝોગોનીનું જે સાયકલ છે અથવા પોસ્ટ એરિથ્રોસાઇટિક સિઝોગોનીનું સાયકલ છે એના કારણે આવે છે. પી ફાલ્સીપેરમની અંદર પોસ્ટ એરિથ્રોસાઇટિક સિઝોગોની આવતું નથી, ખાલી રિલેપ્સ જે મેલેરિયાનો થતો હોય પી વાયવેક્સમાં પી ઓઇલીની અંદર જોવા મળતું હોય, પી ફાલ્સીપેરમમાં એવું થતું નથી હોતું. ઇન ધીસ કેસ વોટ હેપન્સ, નાઇધર એની ક્લિનિકલ મેનિફેસ્ટેશન. વોટ ઇઝ ક્લિનિકલ મેનિફેસ્ટેશન? એટલે જે સાઇન્સ સિમ્ટોમ્સ દેખાય એને શું કહેવાશે? ક્લિનિકલ મેનિફેસ્ટેશન. નાઇધર એની ક્લિનિકલ મેનિફેસ્ટેશન નોર એની પેથોલોજીકલ ડેમેજ ઇઝ પ્રોડ્યુસ બાય ધ પેરેસાઇટ વાય ડેવલપિંગ ઇનસાઇડ ધ લીવર. જ્યારે આ પેરેસાઇટ લીવરમાં વધતા હશે ત્યારે કોઈ જ પ્રકારનું એને કોઈ જ તકલીફ નહીં હોય, નહીં ઠંડી લાગતી હોય, નહીં તાવ હોય, નહીં ઉલટી હોય, નહીં શરીરમાં દુખાવો હોય, કોઈ જ પ્રકારની તકલીફ નહીં હોય. સો નો એની પેથોલોજીકલ સાઇન એન્ડ સિમ્ટમ. ધીસ ઇઝ ઇન્ક્યુબેશન પીરિયડ, એન્ટ્રી ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ સિમ્ટમ. તો આ ઇન્ક્યુબેશન પીરિયડ વખતે આ પેરેસાઇટ વધી રહ્યા છે પણ એ કોઈ પણ પ્રકારના સાઇન સિમ્ટમ્સ ડેવલપ કરી રહ્યા નથી. સો દેર ઇઝ નો સાઇન, નો ક્લિનિકલ મેનિફેસ્ટેશન ડ્યુરિંગ ધીસ ડેવલપમેન્ટ. ડ્યુરિંગ ધ પેરિએરિથ્રોસાઇટિક સિઝોગોની ધ પેરેસાઇટ આર નોટ ફાઉન્ડ ઇન અ પેરિફેરલ બ્લડ. અને આ સમયે પેરિફેરલ બ્લડનો સેમ્પલ લઈને ચેક કરવામાં પણ જો આવશે ને તો એમાં તમને એક પણ પેરેસાઇટ જોવા નહીં મળે. પ્રિએરિથ્રોસાઇટિક સિઝોગોની વખતે પેરેસાઇટ લીવરમાં, એટલે લીવરમાં જ છે. જો એ વખતે લીવરમાંથી બાયોપ્સી કરવામાં આવશે તો 100% ત્યાંથી પેરેસાઇટ જોવા મળશે, પણ પેરિફેરલ બ્લડનો સેમ્પલ લઈને આપણે લેબમાં મોકલીશું તો એની અંદર એક પણ પેરેસાઇટ જોવા નહીં મળે. સો ડ્યુરિંગ ધીસ પ્રિએરિથ્રોસાઇટિક સિઝોગોની ધ પેરેસાઇટ્સ આર નોટ ફાઉન્ડ ઇન ધ પેરિફેરલ બ્લડ એન્ડ ઇન્યુક્યુલેશન ઓફ સચ બ્લડ ડઝ નોટ પ્રોડ્યુસ એની ઇન્ફેક્શન. આવું બ્લડ કોઈનું લઈને બીજા કોઈક ના આપો તો કોઈ ઇન્ફેક્શન લાગવાનું નથી, કારણ કે બ્લડ એ ફ્રી ફ્રોમ ધ પેરેસાઇટ છે. હવે એરિથ્રોસાઇટિક સિઝોગોનીનો સ્ટેજ આવશે. પ્રિએરિથ્રોસાઇટિક સિઝોગોનીનો સ્ટેજ પતી ગયા પછી આવશે એરિથ્રોસાઇટિક સિઝોગોની. ડ્યુરિંગ ધીસ ફેઝ ધ પેરેસાઇટ રિસાઇડ્સ ઇનસાઇડ ધ આરબીસી એન્ડ પાસીસ થ્રુ ધ સ્ટેજ ઓફ ટ્રોફોઝોઇટ, સિઝોન એન્ડ મીરોઝોઇટ. એ આપણે ગઈકાલે પિક્ચર જોયું હતું, એ પિક્ચર આજે ફરી જોઈ લો. જો આ અહીંયા આ લીવર ની અંદર માઉસ તમને દેખાય છે, આ પ્રિએરિથ્રોસાઇટિક સિઝોગોની છે જેની અંદર લીવર ની અંદર વધ્યા પછી આ જે બહાર નીકળશે એને ક્રિપ્ટોઝોઇટ કહીશું અથવા તો માઇક્રોમીરોઝોઇટ અથવા તો મેક્રોમીરોઝોઇટ. તો માઇક્રોમીરોઝોઇટ આરબીસી માં ગયા પછી આરબીસી ની અંદર એ ટ્રોફોઝોઇટ માં કન્વર્ટ થશે, પછી એના સ્ટ્રક્ચરમાં મોર્ફોલોજીમાં ફેરફાર થશે, એમાંથી સિઝોન બનશે અને પછી પાછું એની અંદર મલ્ટિપ્લિકેશન થયા પછી પાછા એ 1 માંથી 16 અથવા 1 માંથી 32 બનશે અને એ પાછા તૂટીને બહાર નીકળશે તો એને ફરી પાછા મીરોઝોઇટ કહેવાશે. એ મીરોઝોઇટ પાછા આરબીસીમાં જશે. આ રીતે સાયકલ એનું ચાલ્યા જ કરશે. તો આરબીસીમાં ગયા પછી એ કેવું દેખાય છે તો એના વિશે બી આપણે જોઈ લઈએ. ખાલી જુઓ એ કેવું દેખાય છે તે બી જોઈ લઈએ આપણે. જે ચારે ચાર પેરેસાઇટ ખાસ કરીને એરિથ્રોસાઇટિક સિઝોગોનીના સ્ટેજ વખતે આ વ્યક્તિને મેલેરિયા થયો છે કે નહીં તો લેબ વાળા કેવી રીતે નક્કી કરશે કે આને પી વાયવેક્સ છે, પી ફાલ્સિપેરમ છે, પી ઓવેલી છે કે પી મેલેરી છે. તો એની આ કેરેક્ટરિસ્ટિક ફીચર છે એના, જે આરબીસી ની અંદર પેરેસાઇટ જયારે એન્ટર થાય છે તો આ રીતે જો 1 2 3 4 5 6 જે 6 પહેલી 6 ફિગર દેખાય તમને એ પી વાયવેક્સ ની છે. બીજી 7 8 9 10 11 12 એ પી ફાલ્સિપેરમની છે. 13 14 15 16 એ રીતે આ બધી જે ફિગર છે તો આરબીસી અંદરનું આ કેરેક્ટરિસ્ટિક ફીચર જોવા જેવું છે. કેવું દેખાય છે જુઓ, પહેલું 1 2 6 પી વાયવેક્સ છે. 1 2 6 જુઓ ધ્યાનથી, ઉપરની જે ફિગર તમે જુઓ છો 1 2 3 4 5 6 એ પ્લાઝ્મોડિયમ વાયવેક્સનું છે. તો જયારે પ્લાઝ્મોડિયમ વાયવેક્સ સેલની અંદર આરબીસી ની અંદર દાખલ થશે તો શું ફેરફાર થશે એના અલગ અલગ સ્ટેજ છે. એની અંદર જે ડેવલપમેન્ટ છે ને એ બતાવ્યું છે, ટ્રોફોઝોઇટ, સિઝોન્ટ અને મીરોઝોઇટ. તો તમે અહીંયા નીચે લખેલું છે જો ફિગર 71 ની અંદર નીચે શું લખ્યું, 1 2 6 પી વાયવેક્સ, 1 2 3 ટ્રોફોઝોઇટ છે, 1 જે છે અર્લી રિંગ ફોર્મ છે, 2 અને 3 લાર્જ રિંગ ફોર્મ છે વિથ સફનર્સ ડોટ. જુઓ ધ્યાનથી, આ 1 જે છે એ અર્લી રિંગ ફોર્મ છે, હાથમાં વીટી પહેરીએ ને આપણે એ ટાઈપની રિંગ ફોર્મ દેખાય છે તમારે. તો પેથોલોજીનો જે રિપોર્ટ આવશે ને એની અંદર એવું લખેલું આવશે, પી વાયવેક્સ રિંગ ફોર્મ ઇઝ ફાઉન્ડ.
સિગ્નેટ રિંગ કહેવાય. સિગ્નેટ રિંગ એટલે એક બાજુ નંગ નાખેલો હોય ને એ રીતે ન્યુક્લિયસ એક સાઈડ પર ખસી ગયેલું છે. અને આરબીસીની સાઇઝ જોઈ લો, પહેલા નંબરની આરબીસીની સાઇઝ જુઓ અને સિક્સ નંબરની આરબીસીની સાઇઝ જુઓ. આરબીસી એકદમ મોટો થઈ ગયો છે. અને આરબીસી અંદર હિમોગ્લોબિન હોય, એમાં કોઈ ડોટ ના હોય, પણ ઇનિશિયલી જ્યારે પેરેસાઇટ અંદર આરબીસીમાં દાખલ થશે ને, એરિથ્રોસાઇટિક સિઝોગોનીની શરૂઆત થશે, તો એક સિંગલ પેરેસાઇટ આરબીસીમાં દાખલ થશે તો આનો જે શેપ દેખાશે કેવો હશે, રિંગ શેપ હશે. આ જે છે એ ટ્રોફોજેટ છે અને એની અંદર મોટિલિટી હોય, એ મુવમેન્ટ કરતું હોય, એ શરૂઆતનું ઇનિશિયલ રિંગ સ્ટેજ છે એક નંબરમાં. અને બે નંબરની અંદર છે એ થોડુંક એનલાર્જ થયેલું છે રિંગ સ્ટ્રક્ચર. ત્રણ નંબરની અંદર મોટિલિટી દેખાય છે તમારે, ટ્રોફોજેટની મુવમેન્ટ દેખાય છે. એક થી ત્રણ નંબરનું જે છે તમારે એ જે સ્ટ્રક્ચર છે એ ટ્રોફોજેટ ફોર્મ છે, એક્ટિવ ફોર્મ ઓફ ધ પેરેસાઇટ છે. એની અંદર જે ડોટ દેખાય છે આરબીસીની અંદર દેખાય છે ડોટ, જો અહીંયા શું લખ્યું છે, વન ટુ અને થ્રી નીચે જુઓ ફિગરમાં. અર્લી રિંગ ફોર્મ એ વન નંબરનું છે, ટુ અને થ્રી લાર્જ રિંગ ફોર્મ છે વિથ સફનર્સ ડોટ છે. એ જે આરબીસીમાં જે ડોટ ડોટ દેખાય છે ને એ સફનર્સ ડોટ છે. અને ત્રણ નંબરમાં અમીબોઇડ મુવમેન્ટ દેખાય છે, જો એની અંદર જે પેરેસાઇટની આરબીસીની અંદર અમીબાની જેમ સુડોપોડિયા ડેવલપ થાય એવી રીતે એની અમીબોઇડ મુવમેન્ટ દેખાય છે. ચાર પાંચ અને છ જે છે એ સિઝોન છે. ચાર પાંચ છ સિઝોન અર્લી ટુ મેચ્યોર રોઝેસ સ્ટેજ. ચાર પાંચ અને છ આ અર્લી સિઝોન જે ચાર નંબર જે છે એ અર્લી સિઝોન એટલે ટ્રોફોજોઇટમાંથી હવે સિઝોનમાં કન્વર્ટ થશે આરબીસીની અંદર જ. તો ચાર નંબરનું જે છે એ અર્લી સ્ટેજ છે સિઝોનનું, પાંચ નંબરનું પછી થોડું મેચ્યોર સ્ટેજ છે અને છ નંબર. અને રોઝેટ રોજની પાંખડીઓ જે રીતે ગોઠવેલી હોય ને એવી રીતે ગોઠવેલું દેખાય છે તમને રોઝેટ એપિયરન્સ. જો કેટલા છે જુઓ જરા ધ્યાનથી ગણો, પેરેસાઇટની ગણતરી કરો કે કેટલા પેરેસાઇટ છે, તો સોળ જોવા મળશે તમને. ચાર ચાર આઠ, ચાર બાર, ચાર સોળ, બરાબર. તો આ રીતે આખું આ જે છે ને આરબીસી અંદર ધીરે 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 એના ન્યુક્લિયસનું મલ્ટિપ્લિકેશન થાય, સિઝોન બને અને એકમાંથી સોળ પેરેસાઇટ બને પીવાયવેક્સની અંદર. અને આરબીસી એનલાર્જ થઈ જાય, એનું હિમોગ્લોબિન ખવાઈ જાય અને પછી આરબીસી તોડીને એકમાંથી સોળ બહાર નીકળે. આ સોળે સોળ પાછા બીજા આરબીસીમાં દાખલ થાય. તો એકથી છ નંબર જે છે પીવાયવેક્સના છે. પી ફાલ્સીપેરમની હવે એવું નક્કી કેવી રીતે કરવાનું કે આ પીવાયવેક્સ છે કે પી ફાલ્સીપેરમ છે? તો જ્યારે બ્લડનું સેમ્પલ લે, કોઈ વ્યક્તિને ઠંડી લાગીને તાવ આવ્યો છે તો ડોક્ટર શું કહે કે તમારો રિપોર્ટ કઢાવવો પડશે. જો દવા આપ્યા પછી રિપોર્ટ કાઢવા માટે મોકલે તો પોસિબિલિટી છે કે રિપોર્ટ નેગેટિવ આવે, કે ઠંડી લાગીને તાવ આવે છે અને દવા આપી દીધી પછી કે હવે કાલે રિપોર્ટ કાઢી આવજો, તો ના. એને દવા આપતા પહેલા એનું બ્લડનું સેમ્પલ કલેક્ટ કરવાનું અને પછી લેબમાં મોકલી દેવાનું, એનો રિપોર્ટ નીકળે પછી નક્કી કરવાનું કઈ દવા આપવાની. સપોઝિંગ તમે ક્લોરોક્વિન આપી દીધી તો બધા પેરેસાઇટ મરી જશે, રિપોર્ટ નેગેટિવ આવશે. પી ફાલ્સીપેરમ ની અંદર કેવું દેખાય છે, જો એક બે ત્રણ ચાર પાંચ છ ની જે ફિગર છે ને એ પી વાયવેક્સ ની છે, જયારે સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ એ પી ફાલ્સીપેરમ છે. પી ફાલ્સીપેરમ માં એક કરતા વધારે પેરેસાઇટ આરબીસીમાં દાખલ થયેલા છે, જેને આપણે ઝેરી મેલેરિયા કહીએ ને, ઝેરી મેલેરિયા જેમાં માણસની 50-60% હિમોગ્લોબિન ખવાઈ જાય, 50-60% આરબીસી મરી જાય અને જાણે બહુ વર્ષોથી બીમાર હોય ને માણસ એવો થઈ જાય. એક અઠવાડિયા 10-15 દિવસની અંદર તો જાણે બહુ દિવસથી ખાધું નથી ને અશક્તિ આવી ગઈ છે ને હાવ મરવા પડ્યો એવી હાલત થઈ જાય, એનું વેટ લોસ થઈ જાય, એની અંદર બધી મલ્ટિપલ કોમ્પ્લિકેશન ક્રિએટ થાય પી ફાલ્સીપેરમની અંદર. તો સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ જે છે એ પી ફાલ્સીપેરમના ફિગરમાં છે. તો આરબીસીની અંદર આ રીતે દેખાય, શું દેખાય છે તમને, કેટલા પેરેસાઇટ, આઠ નંબરમાં કેટલા પેરેસાઇટ દેખાય છે તમને? આમ દૂરથી જોવા જશો તો તમને ત્રણ પેરેસાઇટ દેખાય છે, પણ એક પેરેસાઇટ તમે ધ્યાનથી જુઓ તો આરબીસી ની જે બોર્ડર છે ને એના પર ઉભેલું એક પેરેસાઇટ આડું આમ ચોટેલું દેખાય છે. જો સેવન માં એક જ પેરેસાઇટ છે, આઠ ની અંદર ચાર પેરેસાઇટ છે. હવે એનું નીચે લખાણ શું લખ્યું છે જુઓ, સેવન ટુ ટ્વેલ્વ પી ફાલ્સીપેરમ છે, સેવન એટ નાઇન ટ્રોફોજોઇટ છે. આ જો છે સેવન એટ અને નાઇન, દેટ ઇઝ અ ટ્રોફોજોઇટ ફોર્મ ઓફ ધ પેરેસાઇટ. ટેન ઇલેવન ટ્વેલ્વ છે એ ગ્રોથ ઓફ ધ સિઝોન છે ઇનસાઇડ ધ કેપિલરી ઓફ ઇન્ટરનલ ઓર્ગન. આઠ નંબરનું જે છે શોઈંગ ધ મલ્ટીપલ ઇન્ફેક્શન વિથ ફોર્મ એકોલ. આજે આઠ નંબરનું જે દેખાય આગળ
એક્કોલ ફોર્મ, એક્કોલ એટલે એની જે સરફેસ ની ઉપર એક આરબીસી પડેલો, આરબીસી ની ઉપર એક પેરેસાઇટ ચોટેલું છે 8 નંબર પર. વચ્ચે 3 પેરેસાઇટ છે અને એના ઉપર એની બોર્ડર પર જો એક પેરેસાઇટ છે એને ફોર્મ એક્કોલ કહેવાશે. 7, 8, 9 જે છે એ ટ્રોફોજોઇટ ફોર્મ છે. 10, 11, 12 છે એ સિઝોન ફોર્મ છે. તો 10, 11, 12 ગ્રોથ ઓફ ધ સિઝોન. અને આ ગ્રોથ કઈ જગ્યાએ થશે? કેપિલરીની અંદર, ઓર્ગનની અંદર જે કેપિલરી હોય એની અંદર ડેવલપ થશે. 9 અને 10 છે શોઈંગ મોરર્સ ડોટ ઇન ધ હોસ્ટ સેલ. પેલામાં સફનર્સ ડોટ હતા, આની અંદર મોરર્સ ડોટ આવે છે. નોટ ધ નોર્મલ સાઇઝ ઓફ ધ ઇન્ફેક્ટેડ આરબીસી. 7 નંબરની જે સાઇઝ છે એ જ 12 નંબરની સાઇઝ છે. જુઓ જયારે પી વાયવેક્સ ની અંદર આરબીસી ની સાઇઝ છે ને એકદમ મોટી થઈ જાય છે, મેગાલોબ્લાસ્ટ જેવી થઈ જાય છે મોટી સાઇઝ. 7.2 માઇક્રોન થી વધીને સીધો આરબીસી મોટો થઈ જાય, એનું હિમોગ્લોબિન બધું ખવાઈ જાય છે. આમાં જે ડોટ છે મોરર્સ ડોટ કહેવાશે. અને આ જે છે સિઝોન છે. તો આ કેરેક્ટરિસ્ટિક ફીચર આ લોકો જુએ, આ જે છે ને કેરેક્ટરિસ્ટિક ફીચર આ લોકો આની અંદર જુએ કે ભાઈ આ કયું પેરેસાઇટ છે. પછી 13 થી 18 એ પી મેલેરિયા છે. 13 રિંગ ફોર્મ છે. 14, 15 બેન્ડ ફોર્મ છે. 17, 18 ગ્રોથ ઓફ સિઝોન છે. જુઓ 13, 14, 15, 16, 17, 18 અલગ અલગ એના સ્ટ્રક્ચર છે. 13 નંબરનું રિંગ ફોર્મ અલગ છે, 14 અલગ, 15, 16, 17, 18. તો આ જે છે પી મેલેરિયા છે. આપણે મેઇનલી છે ને બે જ જોવાના છે, પી વાયક્સ ને પી ફાઇવ મેઇન છે. 19 થી 22 છે. 19, 20, 21, 22 જુઓ આ ચાર ઉપરના દેખો. 19, 20, 21, 22 એ જે છે 19 થી 22 એ ટ્રોફોજોઇટ છે પી ઓવેલીના. 21-22 ડેવલપિંગ સિઝોન અને એમાં જેમ્સ ડોટ જોવા મળે છે. આ બધા સાયન્ટિસ્ટોએ જેને જેને ડોટ શોધ્યા એમના નામ લખેલા છે કે જેમ્સ ડોટ છે. પેલામાં સ્નફનર્સ ડોટ છે, પેલા અંદર મોરર્સ ડોટ છે, આની અંદર જેમ્સ ડોટ છે. બરાબર. ઓલ સ્ટેજ ઓલસો એ રેગ્યુલર ઓવલ શેપ ઓફ ધ એનલાર્જ હોસ્ટ સેલ. આરબીસી નો શેપ કેવો થઈ જાય છે? પી ઓવેલીની અંદર ઓવલ શેપ થઈ જાય છે, એટલા માટે એનું નામ આપ્યું છે પી પ્લાઝ્મોડિયમ ઓવેલી. ધ્યાનથી જુઓ આરબીસી નો શેપ 20, 21, 22 નંબર જો ઓવલ શેપ થઈ જાય છે. આ જે બધા પેરેસાઇટ છે એ ટ્રોફોજોઇટ, સિઝોન અને મીરોજોઇટ, આ બધા મીરોજોઇટ છે. અહીંયા છેલ્લામાં જે દેખાય ને 6 નંબરમાં, 12 નંબરમાં, 18 નંબરમાં એ બધા ન્યુક્લિયસ ના ટુકડા થયા અને એની આજુબાજુમાં સાયટોપ્લાઝમ ગેધરિંગ થઈ ગયું અને બધા સેલ બની ગયા છે. એ બધા હવે આરબીસી તોડીને બહાર નીકળશે, તે બધા મીરોજોઇટ કહેવાશે. એટલે શરૂઆતમાં ટ્રોફોજોઇટ, પછી સિઝોન અને મીરોજોઇટ, આ રીતે ડેવલપમેન્ટ અંદરની કેરેક્ટરિસ્ટિક પિક્ચર આવી દેખે લેબ વાળા, પેથોલોજીની લેબ વાળા આ વસ્તુ જોવે કે ભાઈ આ કયું ઇન્ફેક્શન લાગેલું છે. એટલે મેલેરિયા ઠંડી લાગીને તાવ આવે ત્યારે આપણે કહીએ કે જ્યાં તું બ્લડ ટેસ્ટ કરાવી લે, તો એની અંદર રિપોર્ટમાં લખેલું આ કે પી ફાલ્સિવેરમ કે પી વાયવેક્સ. તો એ લોકો શું જુએ? એ બ્લડનું સેમ્પલ લીધા પછી માઇક્રોસ્કોપની અંદર થીન અને થીક સ્મિયર બે બનાવે. થીક સ્મિયરની અંદર આરબીસીની અંદર પેરેસાઇટ છે કે નહીં જુએ, અને પછી થીન સ્મિયરમાં એક એક આરબીસીની અંદર પેરેસાઇટની કેરેક્ટરિસ્ટિક જુએ કેવું છે. તો આજે આપણે ફોટો જોઈ રહ્યા છે એ ટાઈપનું એની અંદર દેખાય, માઇક્રોસ્કોપિક સ્ટડીની અંદર આવું દેખાય જે આ તમારી બુકમાં લખેલું છે. હવે નીચે જે 23, 24, 25, 26 નંબરની જે ફિગર આપેલી છે એ જે છે એ ગેમેટોગોની છે. હવે મેં તમને કહું તું કે અમુક પેરેસાઇટ છે ઇન્સ્ટેડ ઓફ કન્વર્ટિંગ ઇન્ટુ ધ ટ્રોફોજોઇટ સિઝોન મીરોજોઇટ દે આર કન્વર્ટેડ ઇન્ટુ ધ મેલ ગેમેટોસાઇટ એન્ડ ફિમેલ ગેમેટોસાઇટ. તો એ આરબીસી ની અંદર રહીને જ ખાલી મેલ અને ફિમેલ ગેમેટોસાઇટમાં કન્વર્ટ થતા હોય. તો હવે આ કયા મેલ? આમાં પી ફાલ્સિપિયરમના, પી વાયવેક્સના, પી મલેરિયાના કે પી ઓવિલીના મેલ ગેમેટોસાઇટ કેવું હોય, ફિમેલ ગેમેટોસાઇટ કેવું હોય આરબીસી ની અંદર, તો એ નીચેની આ જે ફિગરો છે એ આપણને ઇન્ડિકેટ કરશે. તો જુઓ 23, 24, 25, 26, 27, 28, 29, 30 આ ચારે ચાર જે છે એ ગેમેટોગોનીના સ્ટેજ છે. 23 થી 30 જે છે એ ગેમેટોગોની છે, બધા મેચ્યોર ગેમેટોસાઇટ છે, મેલ અને ફિમેલ ગેમેટોસાઇટ છે. તો પી વાયવેક્સમાં 23 અને 24 બે બતાવેલા છે. ઓલવેઝ યાદ રાખજો કે પેરેસાઇટોલોજી અંદર મેલની સાઇઝ ઓલવેઝ નાની હોય અને ફિમેલની સાઇઝ ઓલવેઝ મોટી હોય. જેટલા બી પેરેસાઇટ તમે સ્ટડી કરશો તો એમાં મેલની સાઇઝ નાની હશે અને ફિમેલની સાઇઝ મોટી હશે. તો 23 નંબરનું જે છે એ મેલ ગેમેટોસાઇટ છે, મેલ ગેમેટોસાઇટ છે પી વાયવેક્સ નું, અને 24 નંબરની સાઇઝ મોટી છે એ ફિમેલ ગેમેટોસાઇટ છે. જ્યારે 25 નંબર તમે જોશો ને તો પી ફાલ્સિવેરમ 25 અને 26 મેલ અને ફિમેલ, તો આ સિકલ શેપનું થઈ ગયું છે. જુઓ
અંદર આરબીસી ની અંદર સિકલ ટાઈપનો જે શેપ છે ને એ મેલ અને ફિમેલ છે. ફિમેલ 26 નંબર મેલ કરતા મોટું છે, જુઓ 25 નંબર મેલ છે ને 26 નંબર ફિમેલ છે. પી ફાલ્સીવેરમ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીવેરમ. પી મેલેરિયા ની અંદર 27 અને 28 નંબર ની ફિગર જુઓ. પી મેલેરિયા અંદર ધ્યાનથી ફિગર જોશો તમે તો 27 નંબર નાનું છે, 28 નંબર મોટું છે, કમ્પેરેટિવલી સ્લાઇટલી બિગર. એન્ડ લાસ્ટલી પી ઓવેલી ની અંદર 29 અને 30, 29 મેલ છે અને 30 ફિમેલ છે. તો ધીસ ઇઝ અ ગેમેટોગોની સ્ટેજ. આ ગેમેટોસાઇટ નું લુક આવો લાગે. આ રિપોર્ટ જે છે એ એરિથ્રોસાઇટિક સિઝોગોની વખતે જોવા મળે. ઠંડી લાગીને તાવ જે આવે, પ્રી એરિથ્રોસાઇટિક સિઝોગોનીમાં લીવર ની અંદર પેરાસાઇટ બેઠેલા હશે તો પણ કોઈ પણ પ્રકારના સાઇન સિમ્ટમ્સ એની અંદર હોય નહીં. એટલે ફરી પાછા આપણે લાઈફ સાયકલ પર આવી જઈએ છે. તો એરિથ્રોસાઇટિક સિઝોગોની હવે જોઈએ આપણે. ડ્યુરિંગ ધીસ ફેઝ ધ પેરાસાઇટ રિસાઇડ ઇનસાઇડ ધ આરબીસી એન્ડ પાસિસ ટુ ધ સ્ટેજ ઓફ ટ્રોફોઝોઇડ, સિઝોન્ટ એન્ડ મિરોઝોઇડ. આ સ્ટેજમાં આરબીસી ની અંદર પેરાસાઇટ રહેશે, લીવરમાંથી નીકળશે 8 દિવસ સુધી પી વાયક્સ માં, 6 દિવસ સુધી પી ફાલ્સીપેરમમાં અને 9 દિવસ સુધી પી ઓવેલીમાં. આ લીવરમાં રહ્યા પછી એ બહાર નીકળશે તો બહાર બ્લડમાં આવશે. તો બ્લડમાં ડબલ્યુબીસી આપણી ઇમ્યુન સિસ્ટમ છે, ફેગોસાઇટોસિસ કરવા દોડશે. તો કેટલા બધા પેરાસાઇટ નું ફેગોસાઇટોસિસ થઈને કેટલા બધા પેરાસાઇટ મરી જશે, પણ એ પોતાની જાતને બચાવવા માટે એ આરબીસી ની અંદર જતા રહેશે. They are hiding themselves from WBC. They are entering inside the RBC. So, RBC માં અંદર એન્ટર થઈ ગયા પછી એમના માટે ન્યુટ્રિશન છે એ હિમોગ્લોબિન છે. તો હિમોગ્લોબિન એ યુટિલાઇઝ કરશે અને પછી શરૂઆતમાં ટ્રોફોજોઇટમાં, પછી મોર્ફોલોજીકલ ચેન્જ થશે, સિઝોનમાં કન્વર્ટ થશે, પછી એનું મલ્ટીપલ ફિશન થશે અને પછી એ બધા ટુકડા થઈને મિરોઝોઇટ બનશે. This is a asexual form of the parasite, can be demonstrated in the thick smear of the peripheral blood 3 to 4 days after the completion of the pre-erythrocytic schizogony. એટલે બ્લડ નો સેમ્પલ પ્રી એરિથ્રોસાઇટિક સિઝોગોની એની કમ્પ્લીટ ક્યારે થશે? 9 દિવસે પી વાયક્સ માં, 6 દિવસે પી ફાલ્સીવેરમ માં, સોરી પી ઓવેલી માં 9 દિવસ અને 8 દિવસ પી વાયક્સ. તો એના 4 દિવસ પછી, એટલે જયારે બ્લડમાં એ આયા અને 4 દિવસ સુધી આરબીસીમાં બહુ બધા એન્ટર થયા, તો આરબીસીમાં જુદા જુદા સ્ટેજની અંદર આપણે આ જોઈ શકીશું. અમુક આરબીસી અંદર એ ટ્રોફોજોઇટ ફોર્મમાં પડ્યા છે, અમુક આરબીસીમાં એ સિઝોન ફોર્મમાં છે, અમુક આરબીસીમાં એ રોઝેસ છે પર એ અપિયરન્સ છે, એટલે કે એ મિરોઝોઇટમાં કન્વર્ટ થઈ ગયા છે. આ રીતે જોઈ શકાશે આપણે અલગ અલગ. પણ એને જોવા માટે કેટલા દિવસ લાગશે? 14 દિવસ લાગશે, 13 થી 14 દિવસ લાગશે. ઓકે, that is in p vivax about 12 days, p falciparum about 9 days and p ovale about 13 days. Each cycle of the erythrocytic zygote lasts for 48 to 72 hours. RBC ની અંદર એને ડેવલપ થઈને RBC ને તોડતા 48 થી 72 કલાક લાગે છે અલગ અલગ. ઇન p vivax, p ovale અને p falciparum માં 48 કલાક અને p malaria માં એને 72 કલાક લાગે છે. એટલે એક RBC માં એને વધતા એનું એનું લાઈફ એને મલ્ટીપ્લિકેશન થતા, સિઝોન બનીને રપ્ચર થતા 48 કલાક પી વાયવેક્સ, પી ઓવેલી અને પી ફાઇવ. એટલા માટે એને ઠંડી લાગીને તાવ 8 દિવસ આવે. 24 કલાકનો એક દિવસ હોય, 48 કલાક, એટલે આજે ઠંડી લાગીને તાવ આવ્યો, પછી એ તાવ જતો રહ્યો, ફરી એને 48 કલાક બીજા લાગશે, એટલે કાલનો દાડો આખો ગયો. 2 દિવસ ગયા પછી પાછો ઠંડી લાગીને તાવ આવશે. બહુ બધા આરબીસી તૂટશે એટલા માટે. The parasitic multiplication during the erythrocytic phase is responsible for bringing a clinical attack of malaria. ye thandi lagin taav avanu karan che pre erythrocytic schizogony. RBC bahu bada tute che ena karane. Overt parasitic multiplication during the erythrocytic phase is responsible for bringing on clinical attack of malaria. That is overt malaria. આ મેલેરિયામાં મેઇન સાઇન સિમ્ટમ્સ ઠંડી લાગે, ખૂબ ધ્રુજારી આવે, ઠંડી લાગે, ગમે એટલા ગોદડા ઓળી જાય પણ ઠંડી બંધ થાય નહીં. એનું કારણ શું છે? કે ઠંડી બહારથી નથી લાગતી, અંદરથી લાગે છે. કારણ કે એના બ્લડના કમ્પોનન્ટ બધા ઓલ્ટર થઈ ગયા છે, બહુ બધું ટોક્સિસિટી થઈ ગઈ છે, એના કારણે લાગે છે. 10 મિનિટ બાકી છે, મેસેજ આવે છે, કંઈ નહીં, 10 મિનિટ આપણે લઈ લઈએ, સાયકલ કમ્પ્લીટ કરી દઈએ. ધ સિઝોગોની સાયકલ may continue for a considerable period, but in course of time the infection tends to die out either due to exhaustion of asexual reproductive capacity or to spontaneous destruction of the parasite.
તો આ ઠંડી લાગીને તાવ આવવાનો જે ફેઝ છે કોન્સ્ટન્ટ ચાલુ નથી રહેતો, એની મેથેમ બંધ પણ થઈ જાય છે પાછો. તો શું લખ્યું છે, આ જે સિઝોગોની ફેઝ છે, એરિથ્રોસાઇટિક સિઝોગોની ફેઝ છે, તો સિઝોગોની સાયકલ મે બી કન્ટિન્યુ ફોર અ કન્સિડરેબલ પીરિયડ. એ કોન્સ્ટન્ટ ચાલુ રહેતું નથી કન્સિડરેબલ પીરિયડ માટે, બટ ઇન કોર્સ ઓફ ટાઈમ ધ ઇન્ફેક્શન ટેન્સ ટુ ડાય આઉટ. ઇન્ફેક્શન મરી જાય, પૂરું થઈ જાય ઇન્ફેક્શન. કદાચ એવું બી કારણ છે, આઈધર ડ્યુ ટુ એક્ઝોશન ઓફ થાકી ગયા, એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરતા કરતા થાકી ગયા પેરાસાઇટ, એની કેપેસિટી અમુક લેવલની છે, પછી એ થાકી ગયા એટલે પછી હવે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થતું નથી. અધરવાઇઝ સ્પોન્ટેનિયસ ડિસ્ટ્રક્શન ઓફ ધ પેરાસાઇટ, કે ભાઈ ઓટોમેટિક મરી ગયા પેરાસાઇટ. એટલે આ આનો સમય લાંબો ચાલતો નથી કે ભાઈ ઠંડી લાગીને તાવ છે, એક આવ્યો તો દવા નહીં બી લે તો અમુક સમય પછી ઠંડી લાગવાની બંધ થઈ જ જશે ઓટોમેટિક. સપોઝિંગ એવી જગ્યાએ વ્યક્તિ છે કે કોઈ દવા આપી શકે એવું નથી ને એને મેલેરિયા થયું છે, તો આ એને 15-20 મિનિટ 25 મિનિટ ઠંડી ખૂબ લાગશે અને પછી તાવ ચડશે, પણ દવા ના બી લીધી ને તો તાવ તો ઉતરી જ જવાનો છે, પછી એને ઠંડી લાગવાની બંધ થશે, પાછું 48 કલાક પછી પાછું ઠંડી લાગશે, કારણ કે એનું જે એક્ઝોશન થઈ જાય છે રિપ્રોડક્શન એ બંધ થઈ જાય છે એટલા માટે. તો આ બે ફેઝ થયા આપણા પ્રીએરિથ્રોસાઇટિક સિઝોગોની અને એરિથ્રોસાઇટિક સિઝોગોની. ત્રીજો સ્ટેજ છે ગેમેટોગોની. તો આફ્ટર ધ પેરાસાઇટ હેવ અન્ડરગોન એરિથ્રોસાઇટિક સિઝોગોની ફોર અ સર્ટેન પીરિયડ વિચ વેરીઝ વિથ ધ ડિફરન્ટ સ્પીસીઝ, સમ ઓફ ધ મિરોઝોઇડ્સ ઇન્સ્ટેડ ઓફ કન્વર્ટિંગ ઇન્ટુ ધ ટ્રોપોઝોઇડ એન્ડ સિઝોન ગિવિંગ રાઇઝ ટુ ફોર્મ વિચ આર કેપેબલ ઓફ સેક્સ્યુઅલ ફંક્શન આફ્ટર લિવિંગ ધ હ્યુમન હોસ્ટ. એટલે એવું કે હવે આપણે યાર આવું જીવન નથી જીવવું. જ્યારે તો હ્યુમન બિંગ છે, જનરલી શું થાય, હ્યુમન બિંગનું જીવન કેવું છે, બાળક જન્મ્યું, સ્કૂલમાં ભણવા મૂક્યું, મોટું થયું, 10માની પરીક્ષા આપી, 12માની પરીક્ષા આપી, કોલેજ કર્યું, લગ્ન કરવા જેવો લગ્ન કર્યું, એને ત્યાં બાળક આવ્યું, એ બાળક પાછું ભણાયું, એને મોટું કર્યું, એને લગ્ન કર્યું, એને ત્યાં છોડાયું, આ રીતે સાયકલ ચાલ્યા કરે. તો અમુક લોકો શું કહે છે કે ના આવું યાર મને સાંસારિક જીવન નથી જીવવું, આપણે સાધુ બની જઈએ, ગુફામાં જઈને તપ કરીએ, હિમાલયમાં જઈને તપ કરીએ, અંદર ગુફાની અંદર જઈને તપ કરીએ, આપણને આગળ ભવિષ્ય આપણે આ પૃથ્વી પરથી બીજા ગ્રહ પર જતા રહીએ, સ્વર્ગની પ્રાપ્તિ કરીએ, અથવા તો એવું એવું વિચારતા હોય છે. એવા પેરાસાઇટની અંદર છે, એમાંના અમુક પેરાસાઇટ છે કે અમારું આવું સાંસારિક જીવન નથી જીવવું, સાધુવાળું જીવન જીવું છે. તો શું કરશે, ઇન્સ્ટેડ ઓફ કન્વર્ટિંગ પ્રોપોઝોઇડ સિઝોન્ટ અને મિરોઝોઇડ એ અંદર પડી રહેશે આરબીસી ની અંદર, અને પછી ગુફામાં એટલે કે બોન મેરો ની અંદર, ઇન્ટરનલ ઓર્ગન ની કેપિલરી ની અંદર જશે, અને એ ઇન્સ્ટેડ ઓફ કન્વર્ટિંગ ઇન્ટુ ધ ટ્રોફોજોઇડ સિઝોન એન્ડ મિરોઝોઇડ ધે આર ડેવલપિંગ ઇન્ટુ ધ મેલ ઓર ફિમેલ ગેમેટોસાઇટ. કારણ કે ભવિષ્યમાં એ મચ્છરના પેટમાં જઈને ત્યાં આગળ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરી શકશે. એટલે સમ ઓફ ધ પેરાસાઇટ ઇન્સ્ટેડ ઓફ કન્વર્ટિંગ ઇન્ટુ ધ ટ્રોફોજોઇડ સિઝોન એન્ડ મિરોઝોઇડ ધે આર કન્વર્ટેડ ઇન્ટુ ધ મેલ એન્ડ ફિમેલ ગેમેટોસાઇટ. ધીઝ આર કોલ્ડ એઝ અ ગેમેટોસાઇટ એન્ડ ડેવલપ ઇન ધ આરબીસી ઓફ ધ કેપિલરી ઓફ ઇન્ટરનલ ઓર્ગન્સ સ્પ્લીન એન્ડ બોન મેરો. ઓનલી ધ મેચ્યોર ગેમેટોસાઇટ આર ફાઉન્ડ ઇન ધ પેરિફેરલ બ્લડ. એક વાર ગેમેટોસાઇટ મેચ્યોર થઈ જશે પછી એ પેરિફેરલ બ્લડમાં આવશે. જ્યારે ફરી મોસ્કીટો કરડવા આવશે એને, તો તે વખતે પેરિફેરલ બ્લડમાં ગેમેટોસાઇટ વાળું આરબીસી હશે એ મચ્છરના પેટમાં જશે, અને પછી આગળની પ્રોસેસ મોસ્કીટોના ગટની અંદર થશે. સો ધ મેચ્યોરેશન ઇઝ કમ્પ્લીટ અબાઉટ 96 અવર્સ. 4 દિવસ લાગે મેચ્યોર થતા. આ તપ કરતા આ લોકોને કેટલો સમય લાગે, 4 દિવસ. દેટ ઇઝ ટ્વાઇસ ધ ટાઈમ ટેકન બાય ધ એરિથ્રોસાઇટિક સિઝોન ટુ અટેન અ મેચ્યોરિટી. જ્યારે પેલામાં 2 દિવસ લાગે, શેમાં ટ્રોફોજોઇડ સિઝોન અને મિરોઝોઇડ બનતા એમને 2 દિવસ લાગે, પણ એને અંદર ગેમેટોસાઇટની અંદર કન્વર્ટ કરવું હોય મેલ અને ફિમેલ ગેમેટોસાઇટમાં તો 4 દિવસ લાગે, તો ડબલ ટાઈમ લાગે. પણ ડબલ ટાઈમ માટે એ લોકો સ્પ્લિન અને બોનમેરોની જે ઇન્ટરનલ કેપિલરી છે એની અંદર આરબીસી જતો રહે ને ત્યાં એ મેચ્યોર થાય, અને પછી એકવાર મેચ્યોર થઈ ગયો તો એવું આરબીસી ફરતો ફરતો પેરિફેરીમાં આવે. પેરિફેરીમાં શેના માટે આવે, કે મચ્છર કરડે તો સીધો મચ્છરના પેટમાં પહોંચી જાય એટલા માટે. ગેમેટોસાઇટ ડુ નોટ કોઝ એની ફેબ્રાઇલ રિએક્શન. ગેમેટોસાઇટ જો બ્લડમાં પડેલા હોય આરબીસીમાં તો એનાથી ઠંડી લાગીને તાવ નહીં આવે ઇન ધ હ્યુમનોસ. એન આર પ્રોડ્યુસ ફોર અ પ્રોપેગેશન એન્ડ અલ્ટિમેટ કન્ટિન્યુએશન ઓફ ધ સ્પીસીસ. આ શેના માટે ડેવલપ થાય છે ગેમેટોસાઇટ, કે આ પૃથ્વી ઉપર આની જાતિ જે છે, આ મેલેરિયા પેરાસાઇટની જે પ્રજાતિ છે એ હયાત રહે, જીવંત રહે, એનું સંપૂર્ણ નાબૂદી ના થઈ જાય, એટલે એનું જે પ્રોપેગેશન થયા કરે, પેઢી દર પેઢી આગળ વધ્યા કરે, એના માટે આ કઈ જતા હોય છે, આ મેલ ફિમેલ ગેમેટમાં કન્વર્ટ થાય છે. ધ ઇન્ડિવિજ્યુઅલ હુ હાર્બર્સ ધ ગેમેટોસાઇટ ઇઝ નોન એઝ અ કેરિયર. જેના બ્લડની અંદર આ ગેમેટોસાઇટ હોય એવો વ્યક્તિ કેરિયર કહેવાશે, અને આનાથી ઇન્ફેક્શન લાગવાની ચાન્સીસ છે. હવે જે
પહેલી વખત લીવરમાં ગયા હતા તો લીવરની અંદરથી જે મિરોજોઇટ બહાર નીકળ્યા હતા, તો માઇક્રો અને મેક્રો બે હતા. તો માઇક્રો તો બ્લડમાં આવ્યા, પણ જે મેક્રો છે પાછા લીવર સેલમાં ગયા હતા. તો એ જે લીવર સેલમાં ગયા હતા એના કારણે જે સ્ટેજ થશે એને કહેવાશે લેટન સ્ટેજ અથવા તો એક્ઝોએરિથ્રોસાઇટિક સિઝોગોની સ્ટેજ. તો ધેટ ઇઝ ફોર્થ નંબર સ્ટેજ, લેટન સ્ટેજ આફ્ટર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ બ્લડ ઇન્ફેક્શન. ધ ઇનિશિયલ ટીસ્યુ ફેઝ ધેટ ઇઝ પ્રી એથ્રોસાઇટિક સિઝોફોની ફેઝ ડિસએપિયર કમ્પ્લીટલી ઇન પી ફાલ્સીફેરમ. પી ફાલ્સીફેરમમાં ક્યારે બી એક્ઝોએરિથ્રોસાઇટિક સિઝોગોની આવશે નહીં. વેરેઝ ઇન પી વાયોએક્સ એન્ડ પી ઓવેલી ઇટ પરસિસ્ટ ઇન ધ લીવર સેલ એઝ અ ડોર્મન્ટ ફોર્મ, છુપાઈને અંદર બેસી રહેશે. This resting phase of parasite latent stage is known as a hypnozoid which is capable of developing into the merozoid. ફરી એ પાછા 9 દિવસ પછી અથવા 8 દિવસ પછી merozoid બનીને બહાર નીકળશે. This form never arises from asexual parasite of the erythrocytic syzygoni and are now held to be responsible for relapse of the vivax ovale. In the absence of fresh infection this form is the source of asexual parasite. એટલે આરબીસીમાં એક વખત જો પેરેસાઇટ પહોંચી ગયો ને તો એનાથી પછી આ સ્ટેજ આવવાનો નથી. જે લીવરમાં પડેલા છે પેરેસાઇટ, એટલે ઘણી વાર જે ક્લોરોક્વિન આપીએ છે ને તો ક્લોરોક્વિન એ આરબીસીના બધા પેરેસાઇટને મારી નાખશે. કયા? પી વાયવેક્સના અમુક. અને જો એની અંદર એક્ઝોએરિથ્રોસાઇટિક સિઝોગોની વારે ઘડી ઉઠલો મારતો હોય તો પછી ક્લોરોક્વિન લીવરમાં જઈને અસર કરશે ને એના માટે પ્રાઇમાક્વિન નામની દવા આપવી પડશે કે જે લીવરના સેલની અંદર જઈને આ જે બેઠેલા પેરેસાઇટ છે એને મારી નાખે. સો ધેર આર ફોર સ્ટેજીસ ઓફ ધ મેલેરિયલ પેરેસાઇટ ઇન અ હ્યુમન સાયકલ: પ્રી એરિથ્રોસાઇટિક સિઝોગોની, એરિથ્રોસાઇટિક સિઝોગોની, ગેમેટોગોની અને એક્ઝોએરિથ્રોસાઇટિક સિઝોગોની. તો આ સાયકલ આજે અહીંયા સુધી ચાલશે. આવતીકાલે આપણે મોસ્કિટો સાયકલ ચલાવીશું કે મોસ્કિટોની અંદર ગયા પછી શું થશે. તો આઈ હોપ કે આટલું સાયકલ તમારે કમ્પ્લીટ બાય હાર્ટ મોડે કરી દેવાનું છે. અને ના, આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું બી નહીં, પણ જીવનમાં બી આ વસ્તુ કામની છે. કારણ કે મેલેરિયા ઘણા બધા લોકોના આજુબાજુમાં થવાના છે અને મચ્છર તો ઘણા બધા છે. અને આજે હમણાં કોરોના ચાલી રહ્યું છે, હમણાં વરસાદ પડ્યો તો મચ્છર કરડશે તો મેલેરિયા બધા બહુ જન થતો હોય છે. તો મેલેરિયાના જે રિપોર્ટો પોઝિટિવ આવે કે પી વાયોએક્સ પોઝિટિવ છે, પી ફાલ્સીફેરમ પોઝિટિવ છે, તો આપણે કઈ દવા આપીને એની અંદર કઈ પેથોલોજીને કયા સિમ્ટમ્સ હોઈ શકે. તો એક વખત એક કોઈ પણ એક બીમારી તમને કમ્પ્લીટ ક્યોર કરતા આવડશે ને તો યુ કેન ક્યોર સો મેની પેશન્ટ. દાખલા કે ડાયરિયા વિશે આપણે આખી વાત કરી દીધી કે ભાઈ જો લોહીવાળા ઝાડા હોય, ચીકાશવાળા ઝાડા હોય, ઝાડા કેવી રીતે થાય છે, ડાયરિયાની આખી ડિટેલ આપણે પીએચડી કરી દીધી. ડાયરિયામાં કઈ દવા આપવાની, જો બેક્ટેરિયલ ડિસેન્ટ્રી હોય અથવા તો પેરેસાઇટિક ડિસેન્ટ્રી હોય તો કઈ દવા આપવી જેથી ઝાડા મટવાના જ છે, પછી એવું કોઈ ઓપ્શન ના હોય કે એના ઝાડા મટ્યા નથી એમ. એક તો સપોઝિંગ એમ સમજી લો કે ઝાડાનો એપિડેમિક ફાટી નીકળ્યો તો તમને ખબર છે કે એમાં આ દવા છે, તો તમે બધાને આપશો તો કેટલા બધા ક્યોર થશે. એટલે જો મેલેરિયા તમે કમ્પ્લીટ શીખી લો તો મેલેરિયાવાળા જેટલા બી પેશન્ટ આજુબાજુમાં છે તમે બધાને ક્યોર કરી શકો છો. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કોઈને કોઈ ક્વેરી, ક્વેશ્ચન, ડાઉટ, શંકા લાઈફ સાયકલની અંદર હોય તો કહો. એક મિનિટ બાકી છે ખાલી મારી પાસે, અહીંયા 40 મિનિટમાં એક મિનિટ બાકી છે ખાલી. કોઈને કંઈ કહેવું હોય તો કોઈ લખીને મૂકો, ટાઈપ કરો કોમેન્ટ, કોઈ પર્ટિક્યુલર કોઈ ક્વેશ્ચન હોય તો. પણ આ આખું લાઈફ સાયકલ કમ્પ્લીટ તૈયાર કરી દેજો તમે. એક્ઝામની અંદર તો પૂછવાની શક્યતા બહુ હોય છે. આ મેલેરિયા પેરેસાઇટનું લાઈફ સાયકલ, હ્યુમન સાયકલ બી પૂછાય, મોસ્કિટો સાયકલ પણ પૂછાય. પછી એવી રીતે પૂછાય કારણ કે ડેફિનેટિવ હોસ્ટ અને ઇન્ટરમિડિયેટ હોસ્ટ બે વસ્તુ હતી આપણી. તો ડેફિનેટિવ હોસ્ટ કોને કીધેલું? વેર સેક્સ્યુઅલ મેથડ ઓફ રિપ્રોડક્શન વિલ ગોઈંગ ટુ અકર ઇઝ ડેફિનેટિવ હોસ્ટ, અને એ સેક્સ્યુઅલ મેથડ ઓફ રિપ્રોડક્ટિવ વિલ ગોઈંગ ટુ અકર ઇઝ ઇન્ટરમિડિયેટ હોસ્ટ. તો એમાં એક્ઝામમાં ઘણી વાર એવું પૂછે કે ડિસ્ક્રાઇબ ઇન ડિટેલ ઇઝ ઇન્ટરમિડિયેટ હોસ્ટ ઓફ ધ મેલેરિયા પેરેસાઇટ. તો ઇન્ટરમિડિયેટ હોસ્ટ હ્યુમન બિંગ છે, ડેફિનેટિવ હોસ્ટ સેક્સ્યુઅલ મેથડ જે છે એ મોસ્કિટોની અંદર છે. એટલે એ ધ્યાનમાં રાખજો ખાલી, પછી અવળું ઊંધું ના બેસીએ. ડેફિનેટ